વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 3 એમાં ભોપાલના પ્રવાસ વિશે સમજ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ગણિતની ચોપડી જો તમારી પાસે હોય તો ખુલ્લી કરજો. એમાં પાઠ નંબર 23 કાઢજો. એમાં પ્રવાસ વિશેની પહેલા શરૂઆતમાં માહિતી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને સ્કૂલમાંથી એવું કહેવામાં આવે કે તમારે પ્રવાસ જવાનો છે ત્યારે તમે સૌથી વધારે શું કરવા માંડો છો? પ્રવાસ વિશે ચર્ચા કરવા માંડો છો. પ્રવાસ કઈ જવાનું છે, ક્યારે જવાનું છે, કેટલા આગળ ભાઈ બધી કેટલી બહેનપણી આવશે, ઘરે જઈને પણ મમ્મી આપણે કહી દઈએ છે મમ્મી એમાં પ્રવાસ જવાનું છે, જલ્દી જલ્દી તો પૈસા આપી દે, અમને તો આ પ્રવાસ લઈ જવાના છે, આ બધા સ્થળે લઈ જવાના છે, સવારે જવાનું છે, સાંજે પાછું આવવાનું છે, એ બધી આપણે શું કરીએ છીએ પ્રવાસની આખો દિવસ ચર્ચા કરતા હોઈએ છીએ. તો એ જ રીતના આજે ભોપાલનો પ્રવાસ છે એની અંદર પણ આપણને પ્રવાસની સાથે સાથે આપણે ગણિત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કેવી રીતે ગણિત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એના વિશે શીખીએ. અહીંયા બે વ્યક્તિ છે, મીનાક્ષીબેન અને રાકેશભાઈ. એ ચર્ચા કરે છે કે આપણે ધોરણ 1-5 અંદર કેટલા કેટલા બાળકો છે, એમને કેટલાના લઈ જવાના છે, કુલ કેટલી સંખ્યામાંથી કેટલા બાળકો આવવાના છે પ્રવાસ, અને એમને બેસવા માટે શાની વ્યવસ્થા કરીશું, જો વધારે હશે તો બસની વ્યવસ્થા કરીશું, ઓછું હશે તો મિની બસની વ્યવસ્થા કરીશું, અથવા તો કોઈ પણ કારની વ્યવસ્થા કરીશું જો ઓછા થશે તો, એ પ્રમાણે એ લોકો શું કરે છે ચર્ચા કરે છે. એમ આપણે પણ પ્રવાસ જવાનું હોય તો પણ આપણે વિશેની ચર્ચા કરીએ છીએ. તો એમાં એવું નક્કી થયું કે ધોરણ 1 અંદર કેટલા બાળકો આવશે, 33, ધોરણ 2 અંદર 32, ધોરણ 3 અંદર 42, ધોરણ 4 અંદર 50, અને ધોરણ 5 અંદર 53. એટલે કુલ થઈને 1-5 આટલી સંખ્યા જવાની છે. કુલ થઈને કેટલી સંખ્યા જવાની છે એના વિશે આપણે શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. તમને સરવાળો તો આવડતો જ હશે. 3 ને 2 કેટલા થાય છે, 5, 5 ને 2 કેટલા થાય, 7, 7 ને 3 કેટલા થાય, 10, 10 ની શું આવે, 0, વધી કેટલી આવે, 1, 3 ને 1 કેટલા થાય, 4, 4 ને 3 કેટલા થાય, 7, 7 ને 4 કેટલા થાય, 11, 11 ને 5 કેટલા થાય, 16, 16 ને 5 કેટલા થાય, 21, તો કેટલા આવશે, 21. એનો અર્થ શું થયો કે 1-5 કુલ કેટલી સંખ્યા પ્રવાસ જવાની છે, તો 210 સંખ્યા એવી છે જે પ્રવાસ જવાનો છે, બરાબર. હવે બસમાં જવું કે સારી રીતે જવું એના વિશેની વાતચીત છે. તો આપણે સાંભળ્યું છે કે 210 વિદ્યાર્થી લઈ જવાના છે એટલે શું કરવામાં આવશે, બસ જ કરવામાં આવશે. હવે પ્રશ્ન એ છે કે કેટલી બસ જોઈશે. અત્યારે આપણે જોવા છીએ તો 1 બસની અંદર કેટલા બાળકો આપણે બેસાડી શકીએ છીએ, 50 બાળકો બેસાડી શકીએ છીએ. તો અંદર આપેલું છે કે શું આપણને 4 બસ જોઈશે. તો ધારો કે તમે એવું વિચારો કે 4 બસ જોઈશે તો 50 ગુણ્યા કેટલા કરીએ છીએ, 4. 1 બસમાં કેટલા બાળકો આવી શકે છે, 50. અહીં આપણે પ્રશ્ન પૂછ્યો છે શું આપણને 4 બસ જોઈશે, તો આપણે ગણી જોઈએ તો 0 સાથે ગુણાકાર કરવામાં આવે કોઈ પણ સંખ્યાનો તો જવાબ 0 અને 5 20. તો વિદ્યાર્થી મિત્રો જો આપણે 4 બસ કરી તો આપણે કેટલા બાળકોને સમાઈ શકીએ છીએ, 200 બાળકોને સમાઈ શકીએ છીએ. તો હવે પાછો પ્રશ્ન પણ થાય છે, કયો પ્રશ્ન થાય છે, આપણી પાસે કુલ કેટલા બાળકો છે, 210, અને આપણે કેટલા બાળકો સમાઈ શકીશું, 200. તો કેટલા બાળકો પ્રવાસ નહીં આવી શક્યા તો તેમની માટે અલગ વ્યવસ્થા કરવી પડશે, તેવા કેટલા બાળકો છે, 210 - 200, એટલે કે કેટલા બાળકો વધ્યા, 10 બાળકો વધ્યા. એ 10 બાળકો એવા છે કે જેને અલગ રીતે પ્રવાસમાં આવવું પડશે, બરાબર છે. હવે એના પછીનો જે પેજ છે એ કાઢો તમે, પાન નંબર 24. એની તો તમને આપેલું છે કે બસની પ્રતીક્ષા. એમાં એવું કહેવા માંગે છે કે જ્યારે તમારા પ્રવાસનો સમય નક્કી થઈ ગયો એટલે કે તારીખ નક્કી થઈ ગઈ, બરાબર છે, તે વખતે તમે શું કરશો, તો એ વખતે આપણે પહેલા પહેલું શું કરીએ છીએ, તો સવારમાં કહ્યું કે 6 વાગે આવજો કે 7 વાગે આવજો, એટલે આપણે 4 વાગેના ઊભા થઈને તૈયાર કરવાનીને બધો સામાન લઈ લઈએ છીએ. ખાવાનું આખો દિવસ તમે લેશો, એક જોડી કપડાં એક્સ્ટ્રા લેશો, અને એવી એવું ખુશી હોય છે આપણને કે આજે બધા ફ્રેન્ડ અથવા તો બધી જ બેન પણ બધા જ ભાઈ તો બધા જ ભેગા થઈ જશે અને બહુ જ બધી મજા કરીશું, અને બસની રાહ જોઈએ છે, જોરથી બૂમો પાડીએ છીએ, બરાબર છે, અને બસ આવી જાય છે. હવે તમે શું વિચાર્યું હોય છે કે આપણને મોટી બસમાં જવા મળશે, અને અચાનક બને એવું કે કોઈ કારણસર મોટી બસ ના આવી શકી તો કઈ બસ આવે છે, નાની બસ. એટલે પાછો પ્રશ્ન થાય છે કે આપણે શું નક્કી કર્યું હતું કે 50 બાળકો બસમાં બેસાડવાના છે. હવે કહ્યું હોય કે હું તો 210 બાળકોને બેસાડવા માટે આપણે શું કરીશું, જો એક નાની બસ હોય તો 35 વિદ્યાર્થીઓ મળી શકે
છે તો હવે પ્રશ્ન થયો કે એકમાં 35 હોય તો આપણે નાની બસની કેટલી જરૂર પડે તો એના વિશે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે સવાલ કરે કે 35 એક બસની અંદર 35 વિદ્યાર્થીઓ બેસાડી શકાય છે નાની છે એટલે તો 35 એકમાં 35 એટલે એકમાં 35 આવે એટલે આપણે એના ગુણ્યા 2 કરી જોઈએ તો 5 2 10 3 2 6 6 ને 1 7 તો બે બસમાં કેટલા માઈ છે 70 બરાબર તો આ રીતના બીજી બે બસમાં પણ કેટલા થશે 70 એના ત્રીજી પણ બે બસમાં કેટલા થશે 70 તો ગણતરી મારો 7 ને 7 14 14 ને 7 21 એનો મતલબ શું થયો કે 35 ગુણ્યા 6 પર 10 એટલે 5 6 30 3 6 18 18 ને 3 21 એટલે કે 35 ગુણ્યા 6 કરતા આપણને 210 જવાબ મળે છે એટલે કે નાની બસ જો હોય અને એકમાં 35 વિદ્યાર્થીઓ જો બેસી શકતા હોય તો આપણે નાની બસ કેટલી લાવવી પડે છે તો 6 બસ લાવવી પડે છે તો એક પણ વિદ્યાર્થી એવો નહીં રહે કે જેને અલગથી આવવું પડશે અથવા તો એક પણ વિદ્યાર્થી એવો નહીં રહે કે જેને રહી જવું પડશે આ ગુણાકાર રીતે પણ થઈ શકે છે સરવાળો કરીને પણ થઈ શકે છે અને વિદ્યાર્થી મિત્રો જો તમને ઘડી આવડતા હોય સૌથી સારામાં સારા ઘડી આવડતા હોય તો તમે આવું પણ કરી શકો છો કે 210 ભાગ્યા 35 આ રીતના પણ તમે દાખલો કરી શકો છો બરાબર પણ તમને હમણાં જો આ દાખલા રીત અઘરી લાગતી હોય તો એની માટે તમે ગુણાકાર કરીને અથવા તો સરવાળો કરીને દાખલા કરી શકો છો બરાબર તો હવે આ જે પ્રવાસ જવાના છે એમાં કેટલી નાની બસની જરૂર પડી તો 6 બસની જરૂર પડી એમાં બધા જ 210 વિદ્યાર્થીઓ આવી ગયા છે ખબર પડી વિદ્યાર્થી મિત્રો તમને ઓકે તો હવે આપણે આના પછીના વિડીયોમાં આગળના પ્રવાસ વિશેની ચર્ચા કરીશું આવજો વિદ્યાર્થી મિત્રો